नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો અભ્યાસ છે ધોરણ સિનિયર KG વિષય અંગ્રેજી ભાગ 2. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 18. આર શું છે? આર ફોર રેબિટ. રેબિટ એટલે સસલું. અહીંયા બાજુમાં જુઓ તો અહીંયા શું કહે છે? જુઓ અને ઘૂંટો. અહીંયા આપણને શું બતાવ્યું છે? આર કઈ રીતે લખવો એ અહીંયા આપણને બતાવ્યું છે. તો આપણે બીજી ABCD નો આર કઈ રીતે લખાય એ આપણે અહીંયા જોઈશું. તો પહેલા ખાનામાં શું છે? આ રીતે ટપકા ટપકા જોડી અને સીધી લાઈન લીટી બનાવવાની છે. બાજુમાં જોઈએ તો સીધી લાઈન કરી અને આમ આ રીતે બાજુમાં કરશું તો શું થશે? આપણો આર ફોર રેબિટ. આગળ જોઈએ તો બોલો, ઘૂંટો અને લખો. અહીંયા આપણો કેપિટલ મૂળાક્ષર આર લખેલો છે, જે આપણે અહીંયા લખવાનો છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો લખીશું આર ફોર રેબિટ. વિદ્યાર્થી મિત્રો, અહીં નીચેની લાલ લીટીમાં તમારે અડાડવાની, પેન્સિલ અડાડવાની નથી. આગળ અહીંયા નીચે સુધી લાવવાનો નથી. આર ફોર રેબિટ, 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 આર ફોર રેબિટ. તો વિદ્યાર્થી મિત્રો, એ જ રીતે તમારે અહીંયા નીચેના ખાનામાં પણ કેપિટલ મૂળાક્ષર આર ફોર રેબિટ લખવાનો છે. હવે આગળ જોઈએ તો અહીંયા આપણે નાની ABCDનો આર છે. શું છે? નાની ABCDનો આર. તો અહીંયા આપણે નાની ABCDનો આર લખીશું આર ફોર રેબિટ, 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 આર ફોર રેબિટ. તો વિદ્યાર્થી મિત્રો, એ જ પ્રમાણે તમારે દરેક ખાનામાં આર ફોર રેબિટ લખવાનો છે. અહીંયા જોઈએ તો જે રીતે આર ફોર રેબિટ છે એ પ્રમાણે અહીંયા શું છે? આર ફોર રેડિયો. અહીંયા નીચે જોઈએ તો મૂળાક્ષર આર નીચે લીટી કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જ્યાં આપણે મૂળાક્ષર આર દેખાય એની નીચે શું કરીશું? લીટી. આગળ અહીંયા સ્પેલિંગ જોઈશું આર એ ટી. તો આપણો આર મૂળાક્ષર ક્યાં છે? તો પહેલો. તો પહેલો મૂળાક્ષર શું છે? આર. તો એની નીચે આપણે શું કરીશું? આ રીતે લીટી. આગળ જોઈએ તો આર યુ જી. તો અહીંયા આપણે મૂળાક્ષર આર ક્યાં છે? તો પહેલો. તો આપણે ત્યાં શું કરીશું? લીટી.
આગળ જોઈએ તો આર આઈ એસ કે, તો આમાં પણ આપણો પહેલો મૂળાક્ષર ક્યાં છે? આર મૂળાક્ષર ક્યાં છે? તો પહેલો. તો આપણે ત્યાં શું કરીશું? આ રીતે લીટી. આગળ જોઈએ તો આર ઓ એ ડી, તો આપણો આર ક્યાં છે? અહીંયા. તો ત્યાં આપણે શું કરીશું? આ રીતે લીટી. આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, જે પ્રમાણે આર ફોર રેબિટ આપણે આગળ શીખ્યા એ પ્રમાણે અહીંયા શું છે? આર ફોર રોઝ, રોઝ એટલે ગુલાબ. તો જે પ્રમાણે આપણે આગળ લખ્યું એ જ રીતે આપણે અહીંયા પણ આર ફોર રોઝ લખવાનો છે. તો અહીંયા જુઓ અને ઘૂંટો. તો આપણે જે રીતે આગળ આર લખ્યો એ જ રીતે અહીંયા પણ આપણે લખવાનું છે. બોલો, ઘૂંટો અને લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કેપિટલ મૂળાક્ષર આર લખવાનો છે. તો અહીંયા આપણે લખીશું આર ફોર રોઝ, 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 આર ફોર રોઝ. તો વિદ્યાર્થી મિત્રો, એ જ પ્રમાણે તમારે દરેક ખાનામાં કેપિટલ મૂળાક્ષર આર લખવાનો છે. અહીંયા આપણે જોઈએ તો આગળ શું છે? નાની એબીસીડીનો આર. તો એ આપણે ક્યાં લખીશું? અહીંયા. આર ફોર રોઝ, આર ફોર રોઝ, આર ફોર રોઝ, આર ફોર રોઝ. તો વિદ્યાર્થી મિત્રો, દરેક ખાનામાં તમારે અહીંયા આર ફોર રોઝ લખવાનું છે. ટપકા જોડો અને મૂળાક્ષરમાં રંગ પૂરો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ટપકા જોડવાના છે અને મૂળાક્ષર બનાવવાનો છે અને એની અંદર રંગ પૂરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ટપકા ટપકા જોડતા જઈશું અને આપણો મૂળાક્ષર બનાવીશું. તો આ રીતે ટપકા જોડી તમારે મૂળાક્ષર બનાવવાનો છે અને તમારે રંગ પૂરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું હોમવર્ક છે પાના નંબર 18 અને પાના નંબર 19, જે તમારે નોટબુકમાં લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું નવા મૂળાક્ષર સાથે. ત્યાં સુધી આવજો.